रूपाणी सरकार तो रिमोट कंट्रोल थी चालती थी, परंतु मंदी, मोंघवारी, बेरोजगारी, अत्याचार, भ्रष्टाचार अने कोरोना महामारी माटे मात्र अने मात्र नरेंद्र भाई अने अमित भाई सीधा जवाबदार छे। ज्यारे गुजरात में आरोग्य सुविधाओं ऊभी करवानी हती त्यारे ताळी अने थाळी वगाडवामां रूपाणी साहेब ने व्यस्त राखनारी भारतीय जनता पार्टी नी सरकारे गुजरात में अंदाजी 3 लाख करता वधु लोकोने मोतना मोमा धकेलिया अने कदाच एज गुजरातनी जनताना गुस्साए माननीय मुख्यमंत्रीश्रीनो भोग लीधो छे। વિતેલા 20 વર્ષમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારી રીતરસમોથી સતત સત્તા ટકાવનારી ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં ફરીથી જ્ઞાતિવાદ અને કોમવાદથી ભાગલા પડાવવાનું ષડયંત્ર રચાશે એવી મને આશંકા છે। ભારતીય જનતા પાર્ટી ચહેરો બદલો પણ નીતિ રીતિ નહીં, પરિણામે આજ ગાંધી અને સરદારનું ગુજરાત જેને સમગ્ર દેશને આઝાદી અપાવવા માટે નેતૃત્વ પૂરું પાડ્યું હતું ત્યાં મારી નવી પેઢી ગુલામીનો અહેસાસ કરી રહી છે અને આ ગુજરાતની અંદર બીજી આઝાદીની લડાઈ માટે સમાનતા સદ્ભાવનાના પાયા ઉપર સંવિધાનિક અધિકારોને બચાવવા માટે કોંગ્રેસ પક્ષનું આંદોલન સતત આગળ ધપાવવાનો અમે સંકલ્પ કર્યો। તો વિપક્ષના નેતા વિજય રૂપાણીના રાજીનામા અંગે કહી રહ્યા છે કે તેમનો ભોગ લેવા